સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વડોદરામાં વોર્ડ નંબર 1માં ભાજપનો પૂરજોશમાં પ્રચાર. ભાજપ ઉમેદવાર સતીશ પટેલ, મણી વાછાણી, પૂનમ ગોસ્વામી અને રૂચિ શેઠ કરી રહ્યા છે પ્રચાર. ચૂંટણી માટે લોકોના ઘરે ઘરે જઈને માંગી રહ્યા છે મત. રિક્ષામાં ભાજપના ઝંડા લગાવી લાઉડસ્પીકર વગાડી કરવામાં આવી રહ્યો છે પ્રચાર. વોર્ડ નંબર 1માં ભાજપે પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીશ પટેલને ટિકિટ આપી છે. વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવારો પૂરજોરથી પ્રચાર કરી રહ્યા છે અને ફેરણીમાં નીકળ્યા છે. અત્યારે આપ જોઈ શકો છો કે તમામ ચારે ઉમેદવારો કાર્યકર્તાઓની સાથે અહીંયા પ્રચાર કરી રહ્યા છે. સોસાયટીમાં ફરી ફરીને લોકોની વચ્ચે જઈને મત માંગી રહ્યા છે. વાત કરીએ તો વોર્ડ નંબર 1માંથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન સતીશભાઈ પટેલને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. તેવી રીતના પૂનમબેન ગોસ્વામી, મનીભાઈ વાછાણી અને તેમની સાથે રૂચિબેન શેઠ આ તમામ વોર્ડ નંબર 1ના ઉમેદવાર છે. આપણે સતીશભાઈ સાથે વાત કરીએ. સતીશભાઈ, વોર્ડ નંબર 1માં પેનલને જીત અપાવી, હવે જવાબદારી વોર્ડ નંબર 1ની પાર્ટી આપી છે, કઈ રીતના પ્રચાર કરી રહ્યા છો? વોર્ડ નંબર 1માં આવ્યા પછી જે છાણીનો વિસ્તાર અમારો આખો 27,000-28,000 મત 1 નંબરની અંદર ઉમેરાયા છે. અમારી કામગીરી વોર્ડ નંબર 2ની જોઈ અને અમને 28,000 મતની અંદર કોઈ પણ તકલીફ પડવાની નથી. જે નવો વિસ્તાર છે એ ચારે ચાર સીટો કોંગ્રેસની છે. અમે ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ. પ્રજા પણ આ લોકોનાથી વિમુખ થઈ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન કોર્પોરેશનમાં છે, ગુજરાત સરકારમાં છે અને દિલ્હીમાં છે. બધાને ખબર છે કે કામ કરાવવું હોય તો સત્તા હોય તો સરળતાથી કામ થઈ જાય. સત્તા હોય તો સરળતાથી આખા વિસ્તારના જરૂરિયાતમંદ કામો મંજૂર થાય. પણ ચાર કોંગ્રેસના કોર્પોરેટર હોવાથી એ લોકોને પ્રજાના સુખાકારીનો કામો કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યા છે. ને ચારે ચાર કોર્પોરેટર ચાર દિશામાં જાય છે, સાથે મળીને ચાલતા હોય તો પણ કામ થાય. આજે પણ ચારે ચાર ચાર દિશામાં જાય છે. ભારતીય જનતા પાર્ટીના મારા સ્ટેન્ડિંગ ચેરમેન બન્યા પછી પણ અમે આખા વિસ્તારને ધ્યાનમાં રાખી પંડ્યા હોટલ બ્રિજથી ઠેક છાણી જકાત નાકા સુધીનો 6 લેન રોડ મંજૂર કર્યો છે. બીજું 1 નંબર વોર્ડની અંદર PSC દવાખાનું છાણી 50 બેડનું, જે ગરીબ મધ્યમ વર્ગ લોકોને દવા બીમારીથી એ લોકોને ટ્રીટમેન્ટ થાય એ રીતનું 2 મહિનામાં તૈયાર થઈ જવા જરૂરી છે. નિઝામપુર અહીંયા સામે જ જે અતિથિગૃહ છે, ગરીબ મધ્યમ વર્ગના બધાને લગ્નોમાં પ્રાઇવેટવાળીઓમાં જે રૂપિયા ખર્ચવા પડે એની જગ્યાએ ત્યાં 2.75 કરોડનું દવાખાનું પણ અત્યારે બની રહ્યું છે ત્યાં આગળ. શું કહેશો, જે રીતના વાત કરીએ તો તમારી સામે જે પેનલ છે કોંગ્રેસના ચાર ઉમેદવાર, એવો પ્રચાર કરે છે કે એ તમામ લોકો શિક્ષિત છે અને સામે શિક્ષિત નથી, શું કહેશો? અમારે શિક્ષિત જ છે, બેન અમારા શિક્ષિત છે, પૂછી જો એમને કેટલી એજ્યુકેશન છે. અમારા મનીભાઈ બી શિક્ષિત છે, અમારા રૂચિબેન પણ શિક્ષિત છે. શિક્ષિત જોઈને મન મત આપતા હોય તો તમે શિક્ષિત હતા તો આખા વિસ્તારને તમારે ડેવલપ કરવો જોઈએ ને ભાઈ. તમે આખા વિસ્તારની અંદર વાત છોડો, તમે અમી બેને આપણા અગોરા માલ છે, અતાપી છે, આમાં આંદોલન કર્યા છે, બીજું કોઈ કામ કર્યું નથી અને આંદોલન કરવાનો આશય શું છે આખી પ્રજા જાણે છે આખા વિસ્તારની. તો જે રીતના સતીશભાઈ અને તમામ પેનલના લોકો સાથે જે અહીંયા પ્રચાર કરી રહ્યા છે, સતીશભાઈએ સ્પષ્ટ કીધું છે કે આ વખતે પાર્ટીએ તેમને 1 નંબરની જવાબદારી આપી છે અને તેના માટે તેઓ અહીંયા પ્રચાર કરી રહ્યા છે. જે રીતના વાત કરીએ તો તેઓએ સીધા જ આક્ષેપ જે પ્રતિ તેમના જે હરીફ ઉમેદવાર છે તેમના સામે લગાડી દીધા છે કે તેઓ માત્ર આંદોલન કરવા માટે ચૂંટાય છે, જ્યારે BJP જે છે તે કામ કરવા માટે જે છે તે વિજેતા થાય છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.